ગોલ્ડનની ખાનગી સ્કૂલની હોસ્ટેલના બેજવાબદાર સંચાલકોની બેદરકારીને કારણે એક બ્રાહ્મણના પરિવારનો દીવો બુજાઈ ગયો હતો. મારિયાહાટીના હવેલીના મુખિયાજીનો એકમાત્ર કાંધિયો અને બહેનોનો એકમાત્ર લાડક વાયાભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્યની ખેવનાને બદલે ગાંડલની નામી શિક્ષણ સંસ્થાના બેદરકારી ભર્યા વહીવટના કારણે અશ્રુભીરી આંખે અંતિમ વિદાય આપવી પડી. મૃતકના પરિવારજનોએ રોષ સાથે કથની વર્ણવતા જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા સતત 4 દિવસ થયા તબિયત કથરતી હોય અને સામાન્ય BHMS ડૉક્ટર પાસે સારવાર કરાવી મૃતકની તબિયત વધુ બગડ્યા બાદ વાલીને જાણ કરી અને રવિવાર હોય કોઈ ડૉક્ટર હાથ પકડ્યો ના હોય વાલ સોયો ગુમાવવો પડ્યો છે. ધરક્યાના સંસ્થાપકોની બેજવાબદારી અને જે ડૉક્ટર દ્વારા સારવાર કરવામાં આવી તે પણ તબિયત લથડતા મદદ કરવાના બદલે આ લોકોની બેદરકારીના કારણે એક આશાસ્પદ યુવાનને પરિવારે ગુમાવી પાડ્યો છે. મારિયાહાટીના રહેવાસી અત્રેની ગોવર્ધન નદજીની હવેલીમાં મુખ્યાજી પૂજારી તરીકે સેવા આપતા લલિત પરમાનંદ પાઠક, 2 દીકરીઓ અને 1 17 વર્ષીય પુત્ર ગોંડલની ધોરક્યા શાળામાં 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. મૃતક વિદ્યાર્થી શ્યામને સંસ્થાની બેદરકારીના કારણે મોત થયું હોય. મારિયાહાટીના બ્રહ્મ સમાજ તેમજ વૈષ્ણવો મોટી સંખ્યામાં સદગતની અંતિમ યાત્રા નીકળતા શોક સાથે સંસ્થા પર રોષ પ્રગટ્યો હતો. મૃતક શ્યામની બહેનોએ હસતા મોઢે રાખડી લઈ પોતાના ભાઈ લાંબા આયુષ્યના આશીર્વાદના બદલે ભાઈના મૃતદેહને રાખડી બાંધતા દરેકની આંખોમાં અશ્રુ રોકી શક્યા ન હતા. મૃતક શ્યામને તેના પિતરાઈ સાવન અને બંને બહેનોએ મુખાગ્નિ આપી અશ્રુભીરી આંખે શોકભેર વિદાય આપી હતી. વૈષ્ણવ સાંજે પોતાના ધંધા રોજગાર બંધ રાખી તથા બ્રહ્મ સમાજ સહિત બહોળી સંખ્યામાં સદગતની યાત્રામાં જોડાઈ શોકભેર શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રતાપસિંહ સોદિયા, ZSTV, મારિયાહાટી.